અમીરગઢ ગામ બે ભાગમાં વસેલું છે અને બંને વિસ્તાર વચ્ચે રેલવે લાઇન આવેલી હોવાથી ગામ લોકોને અવરજવરમાં તકલીફ ન પડે તે હેતુથી રેલવે દ્વારા ફૂટ ઓવર બ્રિજ બનાવ્યો છે પરંતુ તે બ્રિજ સળંગ બનાવવાની જગ્યાએ બે ટુકડામાં બનાવ્યું હોવાથી લોકોને અવરજવરમાં પરેશાની વેઠવી પડે તેમ હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ફૂટ ઓવર બ્રિજ અવરજવર કરવા માટે વચ્ચે એક વખત ઉતરવું પડે છે જેથી બીમાર કે બાળકોને પરેશાની વેઠવી પડે તેમ હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે અમીરગઢમાં એક તરફ મુખ્ય બજાર કોર્ટ કચેરી સહિતનો વિસ્તાર આવેલો છે તો વળી અન્ય હજારો રહેણાંક મકાન મંદિર મસ્જિદ સહિતનો વિસ્તાર આવેલો છે અને વચ્ચે રેલવે લાઇન આવેલી હોવાથી ફૂટ ઓવરબ્રિજ સળંગ બનાવવાની માંગ સાથે સરકારને રજૂઆત કરવામાં આવી છે અમીરગઢ તાલુકાનું મથક છે અમીરગઢ રેલવે સ્ટેશન ઉપર જે ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે તે બે બે ભાગમાં એમને વહેંચવામાં આવ્યો છે ઓવરબ્રિજને અને ગામ પણ બે બાજુ વસેલું છે આથમણવાસ અને ઉગમણાવાસ એ રીતે અડધું ગામ આથમણામાં છે અડધું ગામ ઉગમણાવાસમાં છે તો આ બ્રિજને જો સળંગ એને બનાવવામાં આવે તો એક વખત જ દરેક બુજુર્ગ માણસ હોય કોઈ અપંગ હોય કોઈ કહેવાનો મતલબ બીમાર માણસ હોય તો એમને ચડવા માટે અથવા ઉતરવા માટે એક બાજુથી ચડી શકે અને બીજી બાજુ ઉતરી શકે પણ એમાં તો એવું બનાવ્યું છે કે એક બાજુ ચડો પાછા ઉતરો પ્લેટફોર્મ ઉપર ફરી પાછા એના ઉપર ચડો અને ફરી પાછા ઉગમણાવાસમાં અથવા અથમણાવાસમાં માણસ જઈ શકે એ રીતની પરિસ્થિતિ અહીંયા ઊભી થયેલ છે તો સરકારશ્રીને મારો તો ખાસ વિનંતી અને ખાસ અનુરોધ છે કે આ બ્રિજને સળંગ બનાવવામાં આવે તો દરેક નાગરિક ગામના અમારા તાલુકાના મથકના દરેક નાગરિકને આ સુવિધા મળી શકે વત્તા અમારી જે કચેરીઓ છે એ બી આથમણાવાસમાં આવેલી છે ઉગમણાવાસવાળાને આ બાજુ સરકારી કચેરીઓના કામકાજે અથવા કોર્ટ કચેરીના કામકાજે જેવું આવું પડતું હોય છે છતાં એમને પણ તકલીફો પડે છે તો એમને પણ તકલીફનું આ નિરાકરણ આવી શકે અને જે દવાખાનાઓનું કામ હોય બીજું કામ હોય બધા સરકારી હોસ્પિટલો બીજા બધા અમારા આથમણાવાસમાં આવેલા છે અને ઉગમણાવાસમાંથી આવવા જવા માટે આ લોકોને મુખ્ય મથકે આવવા માટે બહુ તકલીફો પડે છે તો આ લોકો અહીં અમારે અવર માટે પણ આ માર્ગ જો બ્રિજને જોઈન્ટ કરવામાં આવે તો સળંગ આ બ્રિજ બની શકે અને હાલમાં અમારે ત્રણસો સીડી ચડવા ઉતરવાની થાય છે બે ભાગમાં વહેંચાવાથી ત્રણસો સીડી થાય છે ચડવા ઉતરવાની તો બુજુર્ગ માણસ અથવા કોઈ સામાન લઈને બિચારું કંઈ હાઈવે પર ઉતરેલ માણસ હોય મુસાફર હોય તો એ પણ ગામમાં આવી શકે એવી પરિસ્થિતિ નથી અને એને રિક્ષાના ભાડા ખર્ચીને પણ ગામમાં આવવું પડે છે અને એમને આર્થિક રીતે પણ નુકસાન तबानी सत्यदाव વધારે છે તો આ બ્રિજ ને મારી તો નમ્રમ અનુરોધ છે કે આ બ્રિજ ને જોઈન્ટ કરવામાં આવે અને દરેક નાગરિક ના સુવિધા આપવામાં આવે અને સરકાર શ્રી અમારી આ વાત ધ્યાને ધરે એવું અમે બધા નાગરિકો ગ્રામજનો તથા તાલુકા મથક ના દરેક ગ્રામજનો અમે ઈચ્છીએ છીએ આજ ہم لوگ यहां पे अमीरगढ़ में इसलिए इकट्ठा हुए हैं तमाम हिंदू मुस्लिम भाई कि यहां पे हमारे यहां जो ब्रिज बना है दोनों ब्रिज रेलवे ब्रिज दोनों दो भाग में बना है उधर से चढ़ेंगे नीचे उतरेंगे बीच में फिर दोबारा चढ़ना तो इससे बुजुर्ग इंसान को बहुत परेशानी होगी इसलिए मुझे केंद्र सरकार या रेलवे जो भी डिपार्टमेंट है उनसे हमारी गुजारिश है गांव वालों की पुरजोर कि वो जो है ब्रिज को ज्वाइन कर देते तो बहुत मेहरबानी होती और हमारे गाँव के लिए अच्छा होता और साथ ही साथ रेलवे के पास में गाँव की सबसे बड़ी मंदिर भी है और मस्जिद भी उधर से लोग यहाँ पे दर्शन और नमाज पढ़ने के लिए आते हैं जिससे लोगों को बहुत तकलीफ पड़ती है और ख़ास तौर से यही गुजारिश है इतना काम किए हैं बहुत अच्छा है और दोनों ब्रिज को ज्वाइन कर देते तो बहुत अच्छा और मेहरबानी होती बहुत बहुत शुक्रिया जी डी सी न्यूज़ साथ अशोक राणा वासिया